જય શ્રી રામ મિત્રો. તો રાતના 12 વાગી રહ્યા છે અને હું વિચારું કે રનિંગ ચાલુ કરી દઉં, કેમ કે મારું પેટ થઈ ગયું પૃથ્વી જેવું. પછી આમાં કંઈક બદલાવ તો કરવો જ જોઈએ. પછી 5 વાગ્યાનો રાખ્યો અલાર્મ, હું તમને મળું સવારે. ગુડ નાઇટ. ફાઇનલી સવાર થઈ ગયું, મોઢું ધોયું અને નીકળી ગયો રનિંગ કરવા. પહેલો દિવસ હતો ને એટલો થઈ ગયો કે એની વાત જવા દો. પુશઅપ માર્યા, ઉડબેટ મારી અને નીકળી ગયો ઘર સાઈડ. આવી ગયો ઘરે અને સીધો ભાઈ ગયો નાવાને. ઠંડુ પાણી એટલું હે મિત્રો કે એની વાત જ જવા દો. નાઈ તો એને થઈ ગયો હું ફ્રેશ અને હવે જાઉં હે દુકાને, કેમ કે દુકાન ખોલવાનો ટાઈમ થઈ ગયો હે. દુકાન ખોલ્યા ભેરો લીધો હાવેણો, દુકાન સાફ કરી, ભગવાનને અગરબત્તી કરી. તો તમારો મિત્ર આવી ગયો, એને નાખ્યું પાર્લે બિસ્કિટ અને નીકળી ગયો મહાદેવના દર્શન કરવા. એમ એક અજાણો વ્યક્તિ ભટકી ગયો કે ભાઈ લિફ્ટ દે દે, એને દઈ દીધી લિફ્ટ. અને ભાઈ જા કરતો જોવો કંઈક ગજબ જ આવી. આવી ગયો મંદિરે, કાકા એરે કર્યા રામ રામને, હાલો કરીએ મહાદેવના દર્શન. સવારમાં મહાદેવના દર્શન કરી કંઈક અલગ જ સુકૂન મળે. પછી વાંચો શું વિચાર, સચ્ચા બોલો, અચ્છા બોલો, મીઠા બોલો. રાતે રાતે કાકા નીકળી ગયા ટેમ્પો લઈને, હું નીકળી ગયો બાઇક લઈને ઘરે. પાછા આવી ગયા ઘરે. આજના મિની બ્લોગમાં એટલું. તો મિની બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા તો જય શ્રી રામની કમેન્ટ કરજો અને પછી સબસ્ક્રાઇબ કરજો. તો મળું તમને બીજા મિની બ્લોગમાં. બધાને જય શ્રી રામ.